શૈક્ષણિક બિનશૈક્ષણિક જે સ્ટાફ છે એ અને મારા સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી આવેલા પીએલવી પેરાલીગલ વોલેન્ટિયર બહેન રાઠવા સુરેખાબહેન તેમજ પરમાર યજ્ઞેશકુમાર એ તમામ અને નાના ભૂલકાઓ સૌને 26 જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ. પહેલાં તો હું મારો પરિચય આપું તો મારું નામ વણકર મીનાબેન નગીનભાઈ છે અને અમે સૌ જે 3 ભાઈ બહેન અમે આવ્યા છીએ એ અમે પેરાલીગલ વોલેન્ટિયર તરીકે અમે છીએ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી આવીએ છીએ. તો અમારે એક સામાજિક કાર્યમાં જોડાયેલા છીએ જેમાં સૌને પોસ્કો વિશે તો માહિતી હશે, બેઝિક માહિતી હોવી જે જરૂરી છે એ અમારો એક શિબિરનો એક માધ્યમ છે કે એના દ્વારા અમે જે બાળકીઓ છે જે બાળકો છે એઓને થોડી જાગૃતિ મળે અને તેઓ જે એમને લાભ મળે છે એસસી અને એસટીના એ મેળવી શકે. કેમ કે એક શિક્ષિત વ્યક્તિ હોય એ જ એના જાગૃતિ તરફ લઈ જાય છે અને આગળ સમાજને પણ જાગૃત બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. તો પોસ્કો શું છે? તો પોસ્કો એટલે કે જે પોસ્કો કાયદો જે છે એ 2012માં આવ્યો, 14 નવેમ્બર 2012થી શરૂઆત જેને થઈ હતી કહેવાય છે. એમાં છે કે એ બાળ સુરક્ષા માટેનો કાયદો છે. આ પોસ્કોમાં બાળકોને કે ઘણી વખત એવું બને છે કે સંસ્થાઓ હોય કે પછી બહાર નોકરી કરતી જગ્યાઓ પર હોય કે ઘર હોય કે અડસ પડોશમાં ઘણી વખત બાળકીઓ હોય કે પછી બાળક હોય છોકરા હોય કે છોકરી હોય તો એવો ઘણી વખત જાતીય સતામણીનો ભોગ બને છે. તો જાતીય સતામણીનો ભોગ બનતા જે છોકરો હોય કે છોકરી કે હતાશા અને નિરાશામાં તો ડૂબે છે પણ ઘણી વખત એને ફિઝિકલ કહીએ તો શરીરનું પણ નુકસાનકારક નુકસાન અનુભવે છે અને એની સાથે ગુનો બને છે. તો ઘણી વખત બાળકો છે એ કહી નથી શકતા, ન તો એમના માતા પિતાને કહી શકે છે કે ન તો કે એની સાથેના મિત્ર વર્તુને પણ કોઈ વખત નથી કહેતા અને એના સાથે જાણે એ પોતે જ કોઈ ગુનો ગંભીર ગુનો કરીને બેઠો હોય ને એ રીતે પોતે જાતે અનુભવે છે. તો આ જે બાળકો છે શૈક્ષણિક સંસ્થામાં જે બાળકો છે એમના પર આ માહિતી જો મળે હોય છે તો એ શિક્ષિત બને છે, તો એની માહિતી મળે છે તો એ માહિતીનો એ ઉપયોગ કરી શકે અને એના સાથી અને મિત્ર વર્તુળને પણ ઉપયોગી બની શકે માટેનો આ કાયદો છે. અને આ બાળકોની સુરક્ષા માટેનો કાયદો છે. એમાં બાળકને કોઈ પણ જાતના આપણે કહીએ ને કે બાળક કે કોઈ આરોપી હોય તો ફરિયાદી નોંધાઈને આરોપી હોય એને લઈ જવામાં આવે, એના રિમાન્ડ લેવામાં આવે, આ બધી બાબત આ બાળકોના કેસોમાં નથી હોતી. બાળકને એક સામાન્ય બાળકને જેમ શાળામાં લાવવામાં આવે છે અને શીખવવામાં આવે છે પછી એને કેટલું આવડે છે શું નથી આવડતું એની માહિતી મેળવવામાં આવે છે એવી જ રીતે આ જે કોર્ટ છે એ કામગીરી કરતી હોય છે. તો કોઈ પણ બાળક જ્યારે પણ આ જાતીય સતામણીનો ભોગ બને તો કોઈ પણ જાતના ડર વિના આ માહિતી જે પોતાના સાથે બનાવ બન્યો છે અથવા તો તમારા મિત્ર વર્તુળમાં બનાવ બન્યો છે તો એ બનાવને તમે પોતે તમારા નજીકના જે શિક્ષકશ્રીઓ છે અથવા તો તમારા માતા પિતા છે એને નિડરતાથી જણાવો. કેમ કે તમે કોઈ ગુનો નથી કરતા પરંતુ જે ગુનો કરે તમારા સાથે આચરે છે એને તમારે એ જે ગુનો આચરનાર છે તેઓને સજા અપાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે ગુનો એને આચર્યો છે તમે નથી, માટે તમારે જાગૃત બનવું અને આ જે પોક્સો એક્ટ છે જે કાયદો છે એનો લાભ મેળવો. એસસી એસટીને આપણી સરકાર બધી જ રીતે મદદરૂપ થાય છે અને ઘણા બધા એવા કાર્યો છે અને ઘણા બધી માહિતી આપણને અજાણ હોય છે, આપણને ઘણી સહાય મળે છે પણ આપણે એનો ઉપયોગ નથી લેતા. કેમ કે આપણે માહિતીથી અજાણ હોઈએ છીએ. માટે જાગૃત બનો અને જે આપણને લાભો મળે છે એનો ઉપયોગ કરો. આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે ભોગ બનનાર બાળક હોય ને અને એવી રીતે આપણા સમાજમાં જોવામાં આવે છે ને કે જાણે એ પોતે જ ગુનેગાર હોય છે. તો એ જે ગુનેગાર હોય છે એ તો ખુલ્લેઆમ ફરતા હોય છે પણ જે ભોગ બનનાર બાળક છે ને
એ પોતે જાણે એક એનું આખું જીવન જાણે બદલાઈ ગયું હોય ને, જાણે એ ખૂણામાં પડી જાય છે. અને ના તો શિક્ષણમાં ધ્યાન આપે છે કે ના તો એના પોતાના જીવનને આગળ દબાવવામાં એ પોતે ધ્યાન રાખે છે. માટે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યા પર જાતીય સતામણીનો ભોગ બની રહ્યા હોય, લાગી રહ્યું હોય તમને કે તમારા સાથે કોઈ પણ જાતની છેડછાડ થઈ રહી હોય, એવું નથી હોતું કે તમે પોતે કે તમારા માતા પિતા જ આ પ્રકારની ફરિયાદીની નોટ કરાવી શકે. તમારી સાથેનો મિત્ર વર્તુળ હોય કે કોઈ સંસ્થા હોય કે કોઈ એનજીઓ હોય, એને જો તમે જાણ કરશો તો પણ એ લોકો પણ તમારી મદદરૂપ થશે અને તમને તમારી ફરિયાદ નોંધાવવામાં તમને મદદરૂપ થશે. અને આ માટે આપણે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને જે DLSA મતલબ કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, એ લોકો તમને પ્રાથમિક જરૂરિયાતો પણ તમારી પૂરી કરશે કે જે તમારી પ્રાથમિક જરૂરિયાત હોય છે, રહેવાની જમવાની આ તમામ પ્રકારની સુવિધાઓ તમને મળે છે. મફતમાં તમને સરકારી વકીલ પણ મળશે અને મફતમાં જ તમને બધી જ પ્રકારની સહાય મળશે. માટે જ્યારે પણ તમે આ પ્રકારનો ભોગ બનો છો અથવા તો કોઈ અન્ય બને છે તો તેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરની મુલાકાત લેવા માટે કહો અને જાગૃત બનો. બીજું છે કે અહીંયા 9-12 છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે, તો આપણે જોઈએ છીએ કે આપણા વિસ્તારમાં ઘણા બાળકો એવા છે કે જેઓ વ્હીકલનો ઉપયોગ કરે છે, પણ નાની ઉંમરના બાળકો પણ આપણે વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે તો ઘણી વખત એમનાથી બેફામ જો બની જાય તો એમના દ્વારા એક્સિડન્ટના કેસો બને છે. તો RTO હમણાં ઝુંબેશ ચલાવી રહ્યું છે 14 ફેબ્રુઆર સુધીમાં. તો આ RTO દ્વારા ઝુંબેશ ચાલે છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે જે બાળકો આ એમના ઘરેથી બાઇક લઈને નીકળી જાય છે કે બાઇક બીજાની હોય છે, એના પાસે લાયસન્સ હોતું નથી અને બાળક બાઇક લઈને નીકળી જાય છે, ક્યાંક રસ્તામાં એને એક્સિડન્ટ થઈ જાય છે, તો જો માતા પિતા છે એમને પોતાનો વાલ સોય દીકરો તો ગુમાવે છે પણ સાથે સાથે એ આરોપી પણ બની જાય છે. ઘણી વખત એવું આપણે જોઈએ છીએ ને બને છે. તો આપણે એ શિક્ષણમાં છીએ અને આપણે વિદ્યાર્થીઓના રૂપમાં એક જાગૃત નાગરિક છીએ, તો આપણે એટલી તકેદારી રાખીશું કે આપણા પાસે હંમેશા લાયસન્સ હોવું જરૂરી છે. લાયસન્સના સાથે સાથે હેલ્મેટને પણ આપણે સાથે રાખીશું અને જે કંઈ પણ વીમો આપણે ગાડીનો હોય છે, થર્ડ પાર્ટીનો હોય, સેકન્ડ પાર્ટીનો જે આપણે ગાડીનો વીમો હોય આ તે હોય એ હંમેશા આપણે કઢાવીશું. અને આપણા સાથેના જે વર્ગ છે આપણી સાથેનો, આપણા ઘર પરિવારમાં હોય કે પછી આપણા ગામમાં હોય, એ તમામને માહિતગાર કરવું અને હંમેશા લાયસન્સનો ઉપયોગ કરવો, હેલ્મેટનો ઉપયોગ કરવો અને આપણે નિયમોના હંમેશા પાલનમાં રહેવું. એ આપણે એક શિક્ષિત છીએ તો આપણે એ આદર્શોનું પાલન કરીશું એવી આપણે સૌ તરફથી હું આશા રાખીશ. અને આપ સૌનો આ કિંમતી સમય અમને ફાળવ્યો એ બદલ શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ ગુરુજનોનો અને આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ હું આભાર માનીશ. અને સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તરફથી પણ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. જય હિન્દ.